હેલો બાળ મિત્રો, કેમ છે? સરસ છે, મજામાં છે, આખું વિશ્વ આપણું છે. તો ચાલો મારી સાથે યુથ એજ્યુકેશનની બાળવાટિકામાં જંગલી પ્રાણીઓના નામ અને તેના વિડીયો જોઈએ. ખૂબ મજા આવશે. આ છે સિંહ. સિંહને અંગ્રેજીમાં કહેવાય લાયન. શું તમને ખબર છે સિંહ એ જંગલનો રાજા છે? હા, સિંહ એ જંગલનો રાજા કહેવાય. ચાલો આપણે સિંહનો વિડીયો જોઈએ, ખૂબ મજા આવશે. આનું નામ છે વાઘ. વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને વાઘને અંગ્રેજીમાં ટાઈગર કહેવાય. ચાલો વાઘનો વિડીયો જોઈએ. આ છે ચિત્તો. ચિત્તાને અંગ્રેજીમાં પેન્થર કહેવાય. ચિત્તો આમ તો બિલાડી જેવું દેખાય છે, પણ તેનાથી મોટું. બાળમિત્રો, ચિત્તાની આંખો ખૂબ જ તીવ્ર હોય છે અને તે સૌથી ઝડપથી દોડનારું પ્રાણી છે. ચાલો આપણે ચિત્તાનો એક સરસ મજાનો વિડીયો જોઈએ. આ છે દીપડો. દીપડાને અંગ્રેજીમાં કહેવાય લેપર્ડ. દીપડો ચિત્તા જેટલું ઝડપથી દોડી તો નથી શકતો, પણ તે ઝાડ પર ચડી શકે છે અને તે પોતાનો શિકાર હંમેશા ઝાડ પર ચડીને જ ખાય છે, અથવા તો ખુલ્લા મેદાનમાં. ચાલો આપણે દીપડાનો વિડીયો જોઈએ. એક નાક પર શિંગડા હોય તેને ગેંડો કહેવાય. શું આ એ પ્રાણી છે? હા, આ એ જ પ્રાણી છે. આ છે ગેંડો. અને ગેંડાને અંગ્રેજીમાં કહેવાય રાઇનોસેરસ. ચાલો આપણે આનો વિડીયો જોઈએ. આ છે લાંબી સૂંઢ વાળો હાથી. હાથીને અંગ્રેજીમાં કહેવાય એલિફન્ટ. મોટા મોટા કાન છે એના, લાંબી લાંબી સૂંઢ અને ટૂંકી ટૂંકી પૂંછડી. હાથી પર આપણે સવારી પણ કરી શકીએ છીએ. ચાલો આપણે હાથીનો વિડીયો જોઈએ. આ છે રૂંછડા વાળું મોટું કદાવર પ્રાણી રીંછ. રીંછને અંગ્રેજીમાં કહેવાય બિયર. રીંછને મધ અને ફૂલોના ગળિયા રસ ખૂબ જ ભાવે છે. ચાલો આપણે રીંછનો વિડીયો જોઈએ, ખૂબ મજા આવશે. આ કાબરચિત્રા કાળા પટ્ટા વાળું પ્રાણીનું નામ છે ઝીબ્રા. ઝીબ્રાને અંગ્રેજીમાં ઝીબ્રા જ કહેવાય. આમ તો ઝીબ્રાનો દેખાવ ગધેડા જેવો જ દેખાય છે. ચાલો આપણે ઝીબ્રાનો વિડીયો જોઈએ. આ બે શિંગડા વાળું વળી કયું પ્રાણી? અરે હા, આ છે યાક. યાકને અંગ્રેજીમાં યાક જ કહેવાય. ચાલો મારી સાથે બાળમિત્રો આપણે યાકનો વિડીયો જોઈએ, ખૂબ મજા આવશે. આ છે વરુ. વરુને અંગ્રેજીમાં કહેવાય વુલ્ફ. વરુ એ એક જંગલી શિકારી પ્રાણી છે. તે પોતાનો શિકાર મોટા ભાગે ટોળામાં રહીને જ કરે છે. ચાલો આપણે વરુનો વિડીયો જોઈએ. બાળમિત્રો, આ છે શિયાળ. શિયાળને અંગ્રેજીમાં કહેવાય ફોક્સ. બાળમિત્રો, શિયાળ ખૂબ જ લુચ્ચું પ્રાણી છે. જેટલું લુચ્ચું એટલું ચતુર પણ છે. ચાલો આપણે શિયાળનો વિડીયો જોઈએ. આ લાંબી ડોક વાળું કયું પ્રાણી? આ છે જિરાફ. જિરાફને અંગ્રેજીમાં કહેવાય જિરાફ. જિરાફની ડોક એ બધા પ્રાણીઓની ડોક કરતા સૌથી લાંબી હોય છે. હા, સાચી વાત છે, જિરાફની ડોક ખરેખર લાંબી હોય છે. ચાલો આપણે જિરાફનો રિયલ વિડીયો જોઈએ.
આ છે કાંગારૂ. કાંગારાને અંગ્રેજીમાં કાંગારૂ જ કહેવાય. આ પ્રાણી કૂદીને ચાલનારું પ્રાણી છે. ચાલો આપણે કાંગારૂનો રિયલ વિડીયો જોઈએ. આનું નામ છે ચિમ્પાન્જી. ચિમ્પાન્જીને અંગ્રેજીમાં ચિમ્પાન્જી જ કહેવાય. ચિમ્પાન્જી પણ વાંદરાની જેમ એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદાકૂદ કરે છે. અને બીજી વાત કે ચિમ્પાન્જીના ઘણા લક્ષણો આપણા જેવા જ હોય છે. ચાલો આ ચિમ્પાન્જીનો આપણે વિડીયો જોઈએ. નમણું એ તો દેખાય, આંખો એની ચમકેલી, ઝડપી એની ચાલ, કહો કોણ છે આ? આ છે હરણ. હરણને અંગ્રેજીમાં કહેવાય ડિયર. ચાલો આપણે હરણનો વિડીયો જોઈએ. આ શિંગડાવાળા પ્રાણીનું નામ છે સાબર. સાબરને અંગ્રેજીમાં એલ્ક કહેવાય. ચાલો બાળ મિત્રો આપણે સાબરનો વિડીયો જોઈએ. જેવું દેખાતા પ્રાણીનું નામ છે નોળિયો. નોળિયાને અંગ્રેજીમાં મંગુસ કહેવાય. ચાલો બાળ મિત્રો મારી સાથે આપણે નોળિયાનો વિડીયો જોઈએ. એક ડાળ પરથી બીજી ડાળ પર આમ કૂદે તેમ કૂદે, લાંબી લાંબી પૂંછડી. બોલો તો આવખાણા પરથી કોણ હશે આ? હા, આ છે વાંદરો. અને વાંદરાને અંગ્રેજીમાં કહેવાય મંકી. ચાલો આપણે વાંદરાનો વિડીયો જોઈએ, ખૂબ મજા આવશે. બાળમિત્રો ચાલો હું તમને એક ઉખાણું કહું. એ ઉખાણા પરથી મને આ પ્રાણીનું નામ કહેજો. સાંભળજો. એક પ્રાણી એવું જે વનવગડામાં રહેતું, મોટા મોટા કાન ને શરીર છે એનું સુવાળું, કહો કોણ છે આ? હા, આ છે સસલું. અને સસલાને અંગ્રેજીમાં કહેવાય રેબિટ. ચાલો આપણે રેબિટનો વિડીયો જોઈએ, ખૂબ મજા આવશે. આ છે પાયથોન. પાયથોન એટલે અજગર. આ પ્રાણીનું નામ છે અજગર, જે જમીન પર પણ રહે છે અને પાણીમાં પણ જોવા મળે છે. ચાલો આપણે અજગરનો વિડીયો જોઈએ. આનું નામ છે સાપ. સાપને અંગ્રેજીમાં સ્નેક કહેવાય. સાપ પણ જમીન પર અને પાણીમાં બંને જગ્યા પર રહી શકે છે. ચાલો આપણે સાપનો વિડીયો જોઈએ. આ પ્રાણીને તમે તમારા ઘર આંગણામાં જોયો જ હશે. ચાલો કહો તો આનું શું નામ છે? હા, આનું નામ છે ખિસકોલી. ખિસકોલીને અંગ્રેજીમાં સ્ક્વિરલ કહેવાય. ચાલો આપણે ખિસકોલીનો વિડીયો જોઈએ, ખૂબ મજા આવશે.